नमस्कार फरी वक्त तमारो बधानो स्वागत छे मारी YouTube चेनल स्टडी विथ जयेश। मित्रों खास एक बात करवानी छे आजे कि जे लोको विडियो लेक्चर पूरा जोवे छे ए लोको खास सब्सक्राइब चेनल सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करी नाखे अने खास खास तमारा मित्रनी अंदर तमारो जे ग्रुप छे मित्रोनो एनी अंदर आखी लिंक छे ई शेर करवानो भूलता नहीं। तो हवे आपणे आगळ वधीए અને આપણો જે એકમ ચાલે છે ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ ધોરણ 11 8 સમાજશાસ્ત્રની અંદર આપણે એ જ પાઠની અંદર આજે આપણે આગળ શીખવાના છે। તો આજે એક બહુ નાનકડો તો મુદ્દો લેવાનો છે, આની સાથે બીજો મુદ્દો પણ હું લઈ શકે પણ એક મુદ્દો બરાબર સમજાઈ જાય એ માટે લેક્ચર ભલે નાનો બને પણ મુદ્દો આપણે વ્યવસ્થિત સમજાઈ જાવો જોઈએ। તો પાઠની શરૂઆતની અંદર આપણે જે કુટુંબની વ્યાખ્યા જોઈ કુટુંબ શું શું કાર્ય કરે છે એ બધી બાબતો વિશે આપણે ચર્ચા કરી ગયા। હવે કુટુંબની જે એક મહત્વની જે મૂળભૂત સંસ્થા છે સમાજની તો ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ પૈકીની એક અને ખૂબ મહત્વની સંસ્થા એટલે લગ્ન સંસ્થા। તો જો અમે અહીંયા માર્ક કર્યું છે પહેલી વસ્તુ યાદ રાખજો કે લગ્ન કુટુંબ સંસ્થાનું પ્રથમ પગથિયું છે। સમજો તમે કે લગ્ન છે એ કુટુંબ સંસ્થાનું પ્રથમ પગથિયું એટલા માટે કે કુટુંબ તો જ સંભવી શકે જો લગ્ન સંસ્થા હોય। સમજો તમે એનો મતલબ એમ થયો કે ભાઈ જે નવા સભ્યોની આપૂર્તિ કરવાની છે એ નવા સભ્યોની આપૂર્તિ લગ્ન સંસ્થા દ્વારા થાય છે, બરોબર? એટલે એટલા માટે આપણને એમ કીધું કે ભાઈ લગ્ન કુટુંબ સંસ્થાનું શું છે પ્રથમ પગથિયું છે। ક્લિયર આટલી વસ્તુ। હવે આ એક વ્યાખ્યા આપણને આપેલી છે જે સમજવાની છે અને એ વ્યાખ્યાની અંદર મોટા ભાગના આપણા જે આપણે જે શીખવાના છીએ એ બાબત ક્લિયર કરેલી છે। તો વેસ્ટર માર્ક નામના જે સમાજશાસ્ત્રી છે આપણે ખૂબ સરસ વ્યાખ્યા આપી છે, જો સમજો। એક કે વધારે પુરુષોનો, પહેલી વસ્તુ યાદ રાખજો, એક કે વધારે પુરુષોનો, પછી શું કહે છે, એક કે વધારે સ્ત્રીઓ સાથેનો સંબંધ છે। લગ્ન એ એક કે વધારે પુરુષોનો એક કે વધારે સ્ત્રીઓ સાથેનો સંબંધ છે। સમજો ફરી વખત મારી સાથે પાકી કરજો, લગ્ન એ એક કે વધારે પુરુષોનો એક કે વધારે સ્ત્રીઓ સાથેનો જેનો જો એક કે વધારે સ્ત્રીઓ સાથેનો સંબંધ છે, બરોબર, જેનો સમાજના કાયદાઓ કે રિવાજો દ્વારા શું થયો હોય છે સ્વીકાર થયો હોય। તો જો પાછો ક્લિયર કરીએ ફરી વખત, જો લગ્ન એ એક કે વધારે પુરુષોનો એક કે વધારે સ્ત્રીઓ સાથેનો સંબંધ છે જેનો સમાજના કાયદા કે રિવાજો દ્વારા સ્વીકાર થયો હોય છે। હવે જો સમાજના જે કાયદાઓ આવશે જે રિવાજો આવશે એ રિવાજો દ્વારા સ્વીકાર થયો હોય તો જ્યાં સ્વીકાર થયો હોય રિવાજો અને કાયદાઓ દ્વારા ત્યાં લગ્ન સંબંધથી જોડાનાર વ્યક્તિ હોય એ વ્યક્તિની અમુક ફરજો આવશે, અમુક નિયમોનો એને પાલન કરવું પડશે। તો જો શું કહે છે, તો આ પ્રકારના સંબંધોમાં લગ્ન કરનાર વ્યક્તિઓ અને થનારા બાળકોના પારસ્પરિક હકો અને ફરજોનો સમાવેશ થાય છે। બાળકો વચ્ચેના પારસ્પરિક હકો અને ફરજો કેમ, તો કે ભાઈ જે વ્યક્તિઓ દ્વારા બાળકનો જન્મ થાય છે એની એટલે કે બાળકને મોટું કરવું એને સામાજિક સ્થાન આપવું એને શિક્ષણ આપવું તો એની ફરજોમાં આવે છે અને બાળકોની પણ અમુક ચોક્કસ ફરજો હોય છે પારસ્પરિક, બરોબર, એટલે કે બે એકબીજાથી આધારિત છે। તો ફરી વખત જોઈએ, વેસ્ટર્ન માર્કના મતે લગ્ન એક કે વધારે પુરુષોનો એક કે વધારે સ્ત્રીઓ સાથેનો સંબંધ છે જેનો સમાજના કાયદા અને રિવાજો દ્વારા સ્વીકાર થયો હોય છે। આ પ્રકારના સંબંધોમાં લગ્ન કરનારી વ્યક્તિઓ અને થનારા બાળકોના પારસ્પરિક હકો અને ફરજોનો સમાવેશ થાય છે। તો આટલી વસ્તુ ક્લિયર છે કે ભાઈ આયા એક કરતા વધારે પુરુષ કે એક કરતા વધારે સ્ત્રી છે, કાં તો કેક છે કાં એક કરતા વધારે છે। તો આપણને આયા લગ્નના પ્રકારો વિશે પણ આપણને કહી દીધું, બરોબર? તો એ વ્યાખ્યા છે પાકી રાખવાની છે, ફરી એક વખત જોઈ લે છેલ્લી વખત, લગ્ન એ એક કે વધારે પુરુષોનો એક કે વધારે સ્ત્રીઓ સાથેનો સંબંધ છે જેનો સમાજના કાયદાઓ કે રિવાજો દ્વારા સ્વીકાર થયો હોય છે। આ પ્રકારના સંબંધોમાં લગ્ન કરનાર વ્યક્તિઓ અને થનારા બાળકોના પારસ્પરિક હકો અને ફરજોનો સમાવેશ થાય છે। ચાલો આટલું ક્લિયર। હવે જો
હવે લગ્નના અમુક ઉદ્દેશ્યો હોય કે હેતુઓ તો દરેક ધર્મમાં લગ્નનો ઉદ્દેશ્ય ધર્મ છે ધર્મ એટલે કે ધર્મના નિયમોનું પાલન કરવું પ્રજા એટલે કે પ્રજાની ઉત્પત્તિ રતિ એટલે કે જાતીય સંબંધ અથવા જાતીય સંતોષ તથા ગૃહ નિવાસનો રહેલો છે તો ચાર ઉદ્દેશ્ય થયા લગ્નનો ઉદ્દેશ્ય શું છે ધર્મના નીતિ નિયમોનું પાલન કરવું પ્રજોત્પત્તિ કરવી જાતીય સંતોષ તથા ગૃહ નિવાસ રહેલો છે સમાજની જોજો બીજું શું કહે છે તો કે સમાજની જરૂરિયાતો સંતોષવા સમાજ માન્ય રીતો અને કાયદાઓનું પાલન કરવાનું હોય છે સમાજ માન્ય રીતે જો સ્વીકાર થયો હોય તો એનો અર્થ એ થઈ ગયો કે ભાઈ એની પાછળ સમાજનો પણ એક ચોક્કસ હેતુ છે હવે સમાજનો ચોક્કસ હેતુ હોવો એટલે શું તો કે સમાજ આ રીતે લગ્ન કરવાની આપણને પહેલા કીધું જો કાયદા અને રિવાજો દ્વારા તો લગ્ન કરવાની છૂટ આપે છે તો એ છૂટ આપવા પાછળ સમાજના કંઈક હેતુઓ છે કુટુંબના કોઈક હેતુઓ રહેલા છે એ હેતુ અહીંયા સિદ્ધ થાય છે અને એટલે જ વેસ્ટર્ન માર્કે શું કીધું કે પારસ્પરિક હકો અને ફરજોનો સમાવેશ થાય દાખલા તરીકે હું કોઈનું સંતાન છું તો મારી અમુક પારસ્પરિક હકો અને ફરજો આવે છે એમ માતા પિતા છે એની પારસ્પરિક હકો અને ફરજો આવે છે એમ કુટુંબના કોઈ પણ સભ્યો છે એ દરેક સભ્યો વચ્ચે ચોક્કસ ને ચોક્કસ પારસ્પરિક હકો અને ફરજોનો સમાવેશ થતો હોય તો જ અવળું મોટું તંત્ર ચાલે તો જ એ ટકી શકે અને તો જ એ લાંબા ગાળા સુધીની સંસ્થા કહી શકીએ આપણે અને એટલે જ એને ભારતની મૂળભૂત પાયાની સંસ્થા કીધી છે હવે આગળ જોઈએ હવે લગ્નના પ્રકાર તો જો લગ્નના પ્રકાર શું કહે છે તો મુખ્યત્વે આમ જોઈએ તો બે પ્રકાર છે એક સાથી લગ્ન અને બહુ સાથી લગ્ન સમજો લગ્નના મુખ્ય બે પ્રકારો છે એક સાથી લગ્ન અને બહુ સાથી લગ્ન હવે જો એક સાથી લગ્ન એટલે શું તો અમે એની વ્યાખ્યા યાદ લખી નાખી છે આપણને સમજાઈ જાય એક પુરુષ કે એક સ્ત્રી એક જ સમયે સમજો એક પુરુષ કે એક સ્ત્રી એક સમયે સમાજ માન્ય રીતે માત્ર એક જ સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન સંબંધથી જોડાય તેને આપણે શું કહેશું તો કે તેને એક સાથી લગ્ન કહે છે બરાબર સમજો એક પુરુષ કે એક સ્ત્રી એક જ સમયે સમાજ માન્ય રીતે માત્ર એક સ્ત્રી કે એક પુરુષ સાથે લગ્ન સંબંધથી જોડાય એને શું કહેવાય એક સાથી લગ્ન હવે આવા જે એક સાથી લગ્ન છે સમગ્ર વિશ્વની અંદર સમગ્ર વિશ્વના બધા સમાજોની અંદર માન્ય ગણવામાં આવે છે સમજો હું કહેવા માંગુ છું કે આ પ્રકારના જે લગ્ન છે એ વિશ્વના દરેક સમાજની અંદર એને માન્ય ગણવામાં આવે છે હવે જો હવે આ વાત થઈ એક સાથી લગ્નની હવે જોઈએ બહુ સાથી લગ્ન હવે આપણને આની વ્યાખ્યા ખબર પડી એટલે આની વ્યાખ્યા પણ આપણને આવડી ગઈ તો જુઓ લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રી પુરુષની કોઈ એક સમયે સમાજ માન્ય રીતે જીવન સાથીની સંખ્યા એક કરતા વધારે હોય સમજો લગ્ન સંબંધથી જોડાનાર એ સ્ત્રી હોય કે પુરુષ હોય બરોબર કોઈ એક સમયે સમાજ માન્ય રીતે જીવન સાથીની સંખ્યા એક કરતા વધારે હોય ત્યારે તેને બહુ સાથી લગ્ન કહેવાય છે હવે અહીંયા જો સમાજ માન્ય રીતે જોડાય છે એટલે સમાજ એને માન્યતા આપે છે પણ વિશ્વના બધા સમાજોની અંદર આવું જ થાય છે અને એને માન્ય ગણાય છે એ આપણે કહી શકીએ નહીં બરોબર પણ તમે જોવો આયા ફરી વખત જોઉં છું કે લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રી પુરુષની કોઈ એક સમયે સમાજ માન્ય રીતે જીવન સાથીની સંખ્યા એક કરતા વધારે હોય ત્યારે તેને બહુ સાથી લગ્ન કહે છે તો હવે વ્યાખ્યા જોઈ જોવાય શું કીધું આ બે આપણે જો એક સાથી લગ્ન બહુ સાથી લગ્ન અહીંયા આપણને શું કીધું એક કે વધારે પુરુષોનો તો આ એક નું વાત કરી તો એક સાથી લગ્ન થયા વધારે પુરુષોનો એટલે બહુ સાથી લગ્ન થયા વધારે સ્ત્રીઓ સાથેનો સંબંધ છે ક્લિયર તો લગ્નના મુખ્ય પ્રકારો અહીંયા વ્યાખ્યામાં આવી ગયા એક સાથી લગ્ન અને બહુ સાથી લગ્ન હવે એક સાથી લગ્ન છે એના કોઈ પેટા પ્રકાર નથી પણ તમે જો કે બહુ સાથી લગ્ન છે એના પ્રકાર છે તો એમાં પહેલો પ્રકાર છે બહુપત્ની લગ્ન અને બહુપતિ લગ્ન પછી બહુપત્ની લગ્ન છે એમાં ભગિની લગ્ન અને અભગિની લગ્ન બરોબર છે એવી જ રીતે બહુપતિ લગ્નમાં ભાતૃકીય બહુપતિ લગ્ન અને અભાતૃકીય બહુપતિ લગ્ન ફરી વખત લગ્નના મુખ્ય બે પ્રકાર છે એક સાથી લગ્ન અને બહુ સાથી લગ્ન બરોબર તો બહુ સાથી લગ્નના પેટા પ્રકાર જોઈ તો બહુપત્ની લગ્ન અને બહુપતિ લગ્ન પછી બહુપત્ની લગ્ન છે એની અંદર ભગિની લગ્ન અને અભગિની લગ્ન બહુપતિ લગ્ન છે એમાં ભાતૃકીય બહુપતિ લગ્ન અને અભાતૃકીય બહુપત્ની
બહુપતિ લગ્ન હવે આ જે વાત કરે છે આપણે એની અંદર તમે એક વ્યાખ્યા કોઈ પણ તમને યાદ હોય તો અથવા તો આ શબ્દ તમને સમજાય તો તરત જ આપણને ખ્યાલ આવી જાય જો ભગીની એનો મતલબ થાય બહેન બરોબર એવી જ રીતે ભાસ્તૃ તો એનો મતલબ થાય ભાઈ સમજો ભગીની નો મતલબ થાય બહેન અને ભાતૃ નો મતલબ થાય ભાઈ હવે તમે અહીંથી સમજો તો આપણે વ્યાખ્યા જોઈએ તો પહેલા આ બેની વ્યાખ્યા જોશું કોનું બહુપત્ની લગ્ન અને બહુપતિ લગ્ન બહુપત્ની લગ્ન અને બહુપતિ લગ્ન જો આયા તો બહુપત્ની લગ્નમાં શું હોય તો કે જ્યારે કોઈ એક પુરુષ સમજો જ્યારે કોઈ એક પુરુષ એક કરતા વધારે સ્ત્રીઓ સાથે જો બહુપત્ની શબ્દ આ લખ્યો છે જ્યારે કોઈ એક પુરુષ એક કરતા વધારે સ્ત્રીઓ સાથે લગ્ન સંબંધથી જોડાય છે ત્યારે તેને બહુપત્ની લગ્ન કહેવામાં આવે છે જ્યારે એક જ પુરુષ હોય અને એ પુરુષની એક કરતા વધારે પત્નીઓ હોય બરોબર સ્ત્રીઓ સાથે લગ્ન સંબંધથી જોડાય ત્યારે તેને બહુપત્ની લગ્ન કહેવામાં આવે છે ક્લિયર એટલી વસ્તુ તો જો આ આપણે થઈ ગયું બહુપત્ની લગ્ન હવે એની પછીની વ્યાખ્યા બહુપતિ લગ્ન તો હવે આનાથી વિરુદ્ધ છે જો બહુપત્નીત્વ એ બહુસાથી લગ્નનો એક પ્રકાર છે બરોબર અહીં આપણે જોયું બહુસાથી લગ્ન તો જેમાં એક સ્ત્રી એક કરતા અધિક પુરુષો સાથે લગ્ન સંબંધથી જોડાય છે ત્યારે જે એવા લગ્નને બહુપતિ લગ્ન કહેવાય અમુક સમાજોની અંદર હજી આ પ્રકારની રીતરસમો છે જો કે સમગ્ર સમાજોની અંદર આમ જોઈએ તો માન્ય નથી કારણ કે એ સ્ત્રીની સાથે જે શારીરિક સંબંધ બંધાય છે ત્યારે ઘણી બધી સમસ્યાઓ છે પેદા થાય છે બરોબર તો ભવિષ્યમાં સમસ્યાઓ પેદા ન થાય એટલે મોટા ભાગે સમગ્ર વિશ્વની અંદર એક સાથે લગ્નને માન્યતા આપવામાં આવે છે એક સમય ચાલો તો બહુપતિ લગ્નમાં બહુપત્નીત્વ એ બહુસાથી લગ્નનો એક પ્રકાર છે જેમાં એક સ્ત્રી એક કરતા વધારે પુરુષો સાથે લગ્ન સંબંધથી જોડાય છે ક્લિયર હવે જો હવે આ બહુપત્ની લગ્ન છે એના પેટા પ્રકાર જોઈએ તો બહુપત્ની લગ્નના પેટા પ્રકારોમાં ભગીની લગ્ન અને અભગીની લગ્ન ચલો હવે જો ક્લિયર કરીએ તો ભગીની બહુપત્નીત્વ એટલે શું તો કે જ્યારે કોઈ એક પુરુષ સાથે લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રીઓ પરસ્પર સગી બહેનો હોય સમજો જ્યારે કોઈ એક પુરુષ સાથે લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રીઓ બેહુ હોય સગી બહેનો હોય અને ત્યારે જે આ લગ્ન થાય છે તેને આપણે શું કહેશું ભગીની બહુપત્નીત્વ બરોબર છે ચાલ પછી આનું વિરુદ્ધ છે અભગીની બહુપત્નીત્વ જ્યારે કોઈ એક પુરુષ સાથે લગ્ન સંબંધથી જોડાના સ્ત્રીઓ પરસ્પર સગી બહેનો નથી હોતી બરોબર પરસ્પર સગી બહેનો હોતી નથી ત્યારે તેને આપણે શું કહેશું અભગીની બહુપત્નીત્વ ક્લિયર ચાલો એની પછી જોઈએ તો હવે આપણે વાત કરવાની છે બહુપતિ લગ્ન તો એમાં ભાતૃકીય બહુપતિ લગ્ન અને અભાતૃકીય બહુપતિ લગ્ન હવે જોઈએ તો હવે જો આ એરો મારેલો છે એટલે આપણને ક્લિયર રહે હવે ભાતૃકીય બહુપતિત્વ એટલે શું તો કે જે લગ્ન સંબંધમાં સ્ત્રી સાથે જોડાનાર પુરુષો પરસ્પર સગા ભાઈઓ હોય સમજો પરસ્પર શું હોય તો કે સગા ભાઈઓ હોય ત્યારે તેને શું કહેવાય ભાતૃકીય બહુપતિત્વ લગ્ન હવે એનાથી ઊંધું કોઈ સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષો જ્યારે પરસ્પર સગા ભાઈઓનો સંબંધ ધરાવતા ન હોય એટલે કે સગા ભાઈ ન હોય તો તેને શું કહેવાય અભાતૃકીય બહુપતિત્વ લગ્ન તો આ વાત થઈ લગ્નના પ્રકારો અને લગ્નના પેટા પ્રકાર તો લગ્નના મુખ્ય બે પ્રકાર પડે છે એક સાથી લગ્ન બહુસાથી લગ્ન બહુસાથી લગ્નના બે પેટા પ્રકાર પડે છે બહુપત્ની લગ્ન અને બહુપતિ લગ્ન બહુપત્ની લગ્નના પાછા બે પ્રકાર પડે છે તો એમાં એક છે ભગીની લગ્ન અને અભગીની લગ્ન બહુપતિની અંદર ભાતૃકીય બહુપતિ લગ્ન અને અભાતૃકીય બહુપત્ની બહુપતિ લગ્ન તો આ ચર્ચા થઈ લગ્ન વિશે લગ્ન સંસ્થા વિશે તો એડવર્ડ એસ્ટર માર્ક્સના મતે શું થાય તો કે એક કરતા વધારે પુરુષોનો એક કરતા વધારે સ્ત્રીઓ સાથેનો સંબંધ છે જેનો સમાજના કાયદાઓ અને રિવાજો દ્વારા સ્વીકાર થયો હોય છે આ પ્રકારના સંબંધોમાં લગ્ન કરનાર વ્યક્તિઓ અને થનારા બાળકો સાથે બાળકોના પારસ્પરિક હકો અને ફરજોનો સમાવેશ થાય છે તો આટલું રાખીએ લગ્ન સંસ્થા વિશે આ સિવાય હવે લગ્નના નિયમો વિશે પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું ખાસ
તમે આને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપ સૌનો ખૂબ ખૂબ આભાર